नमस्ते बाळ मित्रो, आज आप गणित में खूटती संख्याओ विषे भणीशुं। खूटती संख्या एटले शुं? जेमां कंई खूटतुं होय एने कहेवाय खूटती संख्याओ। तो पहला तो तमे तमारी गणितनी खानावाळी नोटबुक लो अने पाछळना पेज पर हास्याની ડાબી બાજુએ સીધા લખો અને ઉપર ખૂટતી સંખ્યા લખો, આવી સૂચના લખો। ત્યાર પછી એકાનું મૂકી દેવાનું હાંસિયાની જમણી બાજુ પર। એકડે એક લખ્યું, ત્યાર પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આ આઠ કાળામાં ખાલી જગ્યા એટલે કે આવી લીટીની નિશાની કરતા જવાનું છે। અને અહીંયા લખ્યું દસ, દસ વચ્ચે જે ખાલી જગ્યાઓ આપી છે એમાં જે સંખ્યાઓ ખૂટે છે એ આપણને કરવાની છે। એવી જ રીતે અગિયાર થી વીસ કરો, એકવીસ થી ત્રીસ અને એકત્રીસ થી ચાલીસ। હવે આપણે એક થી દસ વચ્ચે જે સંખ્યાઓ ખૂટે છે તે લખશું। તો એક પછી આવશે બ ઘડે બે, ર ઘડે ત્રણ, ચો ઘડે ચાર, પાંચડે પાંચ, છ ઘડે છ, સાત અડે સાત, આઠ અડે આઠ, નવ વડે નવ, એટલે મેની દસ આપેલું છે। આમ આપણે એક થી દસ વચ્ચે જે સંખ્યાઓ ખૂટતી હતી એ આપણે લખી, હવે એક થી દસ ની લાઈન પૂરી થઈ ગઈ। એવી રીતે અગિયાર થી વીસ, તો બે એકડે અગિયાર પછી એકડે બગડે બાર, એકડે ત્રગડે તેર, એકડે ચોગડે ચૌદ, એકડે પાંચડે પંદર, એકડે છગડે સોળ, એકડે સાતડે સત્તર, એકડે આઠડે અઢાર, એકડે નવડે ઓગણીસ। આમ આપણે અગિયાર થી વીસ વચ્ચે જે સંખ્યાઓ ખૂટતી હતી એ લખી, એટલે અગિયાર થી વીસ સુધીની લાઈન પૂરી થઈ ગઈ। હવે એકવીસ થી ત્રીસ વચ્ચે જે સંખ્યાઓ ખૂટે છે, બગડે એકડે એકવીસ, પછી બે બગડા બાવીસ, બગડે ત્રગડે ત્રેવીસ, બગડે ચોગડે ચોવીસ, બગડે પાંચડે પચીસ, બગડે છગડે છવ્વીસ, બગડે સાતડે સત્યાવીસ, બગડે આઠડે અઠ્યાવીસ, બગડે નવડે ઓગણત્રીસ અને ત્રગડા મેને ત્રીસ આપેલું છે। આમ એકવીસ થી ત્રીસ ની લાઈન આપણે પૂરી કરી। તો બાળકો, તમને હવે આવી ખૂટતી સંખ્યાઓ લખતા આવડી જ ગઈ હશે। તો એકત્રીસ થી ચાલીસ પછી જે સંખ્યાઓ ખૂટે છે તે લખવા માંડો। હવે આપણે લખશું એકત્રીસ થી ચાલીસ, ત્રગડે એકડે એકત્રીસ, પછી ત્રગડે બગડે બત્રીસ, બે ત્રગડા તેત્રીસ, ત્રગડે ચોગડે ચોત્રીસ, ત્રગડે પાંચડે પાંત્રીસ, ત્રગડે છગડે છત્રીસ, ત્રગડે સાતડે સાડત્રીસ, ત્રગડે આઠડે આડત્રીસ, ત્રગડે નવડે ઓગણચાલીસ અને ચોગડે મીની ચાલીસ। આમ એકત્રીસ થી ચાલીસ ની લાઈન પણ આપણે પૂરી કરી। એક વાત નું ખાસ ધ્યાન રાખજો, બધા અક્ષરો સરસ અને મીઠા વાળા કરવાના અને એક લાઈન લખી એક લાઈન કાઢી મૂકવાની છે, જેથી તમારું લખાણ વ્યવસ્થિત વંચાય અને સરસ દેખાય। તો બાળકો, આજે આપણે એક થી ચાલીસ માં ખૂટતી સંખ્યાઓ વિશે ભણ્યા। તમને આવું જ પાછળના પેજ પર હોમવર્ક કરવાનું છે અને આગળ એકતાલીસ થી પચાસ, એકાવન થી સાઈઠ, એવી રીતે તમે તમારા વાલીની મદદ